ગુડ મોર્નિંગ માય ચિલ્ડ્રન, બધા મજામાં છો? સો ખૂબ જ મજામાં છું. તો આજે આપણે બધાને મજા કરવી છે. યસ, તો આજે આપણે ગેમ રમીશું. તો આપણે એ ગેમમાં એમ કરવાનું છે કે હું તમને કેટલીક બાબતો જણાવીશ અને જે એ બાબતો અથવા વસ્તુઓ ક્યાં હશે તેનું તમારે મને નેમ કહેવાનું છે, એટલે તમારે એ ગેસ કરવાનું છે. તો બધા તૈયાર છો ને એ ગેમ રમવા માટે? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ગેમ. તો ત્યાં હોય છે ગાર્ડ, પેસેન્જર્સ, પ્લેટફોર્મ, શોપ્સ. તો એ જગ્યા કઈ હશે કહો જોઈએ મને, જ્યાં હોય છે ગાર્ડ્સ, પ્લેટફોર્મ, શોપ્સ, પેસેન્જર્સ. કઈ જગ્યા હોય છે કહો જોઈએ મને. યસ, શું હોય છે? રેલવે સ્ટેશન. શું હોય છે? રેલવે સ્ટેશન. જોયું છે ને બધાએ રેલવે સ્ટેશન? તો ત્યાં શું આવે? બસ આવે છે? ના. શું આવે ત્યાં? ટ્રેન. વેરી ગુડ. હવે બીજું જણાવું છું તમને, ત્યાં હોય છે ટ્રીઝ, સ્વિંગ, પ્લેગ્રાઉન્ડ, ચિલ્ડ્રન્સ, સ્લાઇડર. તો એ જગ્યા કઈ હશે કહો જોઈએ મને, જ્યાં આપણે બધા એન્જોય કરવા જઈએ છીએ. કેટલાક લોકો ત્યાં વોક કરવા માટે પણ આવે છે અને બાળકોને તો ખૂબ જ મજા આવે છે ત્યાં. તો એ જગ્યા કઈ હશે કહો જોઈએ મને. વેરી ગુડ. ગાર્ડન. કઈ છે એ જગ્યા? ગાર્ડન. ગયા છો ને તમે બધા ગાર્ડનમાં? યસ. તો ત્યાં કઈ કઈ વસ્તુ હશે તે પણ તમને યાદ જ છે? યાદ છે ને? વેરી ગુડ. હવે ત્રીજું કહું છું, જ્યાં ગેસ સ્ટવ હોય છે, ડિશિસ હોય છે, ડાઇનિંગ ટેબલ હોય છે, સ્પૂન હોય છે, બાઉલ હોય છે, જ્યાં મમ્મી જમવાનું બનાવે છે, એ જગ્યા કઈ છે કહો જોઈએ મને. શું? જોરથી બોલો. યસ, કિચન. વેરી ગુડ. બરાબર ને? કિચનમાં તમારા મમ્મી, મારા મમ્મી, બધાના મમ્મી શું બનાવે છે? રસોઈ બનાવે છે. બરાબર ને? બધાના ઘરે કિચન તો હોય જ છે. બરાબર ને? હવે ચોથું કહું છું, જ્યાં ઘણા બધા ટ્રીઝ હોય છે, ટ્રેક્ટર હોય છે, બર્ડ્સ હોય છે, એનિમલ્સ હોય છે, હાઉસ પણ હોય છે, ત્યાં પાક પણ ઉગાડવામાં આવે છે. તો એ જગ્યા કઈ હશે કહો જોઈએ મને. શું? હાઉસ? નો. ગાર્ડન? નો, ગાર્ડન પણ નથી. ત્યાં બુલોક્સ પણ હોય છે, કાર્ટ પણ હોય છે. યસ, શું હોય છે? ફાર્મ. વેરી ગુડ. એ જગ્યાનું નામ છે ફાર્મ. તો બધા ગયા છો ને ફાર્મમાં? ઓકે. ત્યાં શું કરવામાં આવે છે? વેજીટેબલ્સ, બરાબર ને, લગાડવામાં આવે છે અથવા તો ખેતી પણ કરવામાં આવે છે. તો આજે આપણે, આજે ગેમના આધારે જે આપણે જગ્યા કીધી ને, તો એ જગ્યા વિશે આપણે શીખવાના છીએ. તો હું તમને ફરી એકવાર ચિત્ર બતાવી રહ્યો છું, એટલે તમને ખૂબ જ સરળતાથી યાદ રહી જાય. જોવો જોઈએ આ પિક્ચર શાનું છે. કિચન. વેરી ગુડ. નેક્સ્ટ પિક્ચર શાનું છે કહો જોઈએ? ફાર્મ. વેરી ગુડ. આ થર્ડ પિક્ચર શાનું છે કહો જોઈએ મને? ગાર્ડન. વેરી ગુડ. અને આ લાસ્ટ પિક્ચર કયું છે? રેલવે સ્ટેશન. વેરી ગુડ.
હવે આ ચિત્ર જે છે ને એ બધા ચિત્રને તમારે ધ્યાનથી જોવાના છે અને ત્યાં કઈ કઈ વસ્તુ છે એ તમારે યાદ રાખવાનું છે અને પછી મને જણાવવાનું છે, બરાબર ને? તો આ બધા ચિત્રને તમે ધ્યાનથી જોઈ લો. સો ફ્રેન્ડ્સ, બધાને યાદ રહી ગયું ને ત્યાં કઈ કઈ વસ્તુ છે? તો હવે ગાર્ડનમાં કઈ કઈ વસ્તુ હતી કહો જોઈએ મને. વેરી ગુડ. હવે આ કિચનમાં કઈ કઈ વસ્તુ હતી કહો જોઈએ મને. સ્ટેશન પર શું શું હતું કહો જોઈએ. અને ફાર્મમાં શું શું દેખાતું હતું કહો. અરે, તમને તો ખૂબ જ સરસ યાદ રહી ગયું. હવે આ પિક્ચરને આપણે સેન્ટેન્સ સ્વરૂપે જોઈ લઈએ. ગાર્ડન. ધીસ ઇઝ અ ગાર્ડન. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. ધ ટ્રીઝ આર શેડી. ધ ફ્લાવર્સ આર વેરી બ્યુટિફુલ. ધેર આર મેની ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ધેર આર મેની રાઇડ્સ ઇન ધ ગાર્ડન. A kitchen. This is a picture of the kitchen. There are many things in the kitchen. The gas stove is on the platform. The dining table is round. The dishes are on the dining table. A railway station. This is a picture of railway station. The guard is near the gate. The passengers are on the platform. The timetable is in English. There is a train on the track. So friends, તમને આ ચિત્ર દેખાય છે ને? તો આ શાનું પિક્ચર છે કહો જોઈએ. ફાર્મ. વેરી ગુડ. ધીઝ ઇઝ અ પિક્ચર ઓફ ધ ફાર્મ. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ફાર્મ. ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ. ધેર ઇઝ અ ટ્રેક્ટર ઇન ઇટ. ધેર ઇઝ અ વોલ ઇન ધ ફાર્મ. ધેર આર બુલોક્સ ઇન ધ ફાર્મ. The bullocks are under the tree. The woman has a put on her head. There is a house in the farm. The house is near the tree. There are two children. Is near the tractor.
There is a board. There is a bird on the tree. There are mangoes on a tree. So friends, तमने आ picture में खबर पड़ी गई ने, तो आ picture ने आधारे तमने अही कितलाक sentence आपवामां आव्या छे, तो ए sentence ने तमारे blanks पूरवानी छे अने बीजा कितलाक sentence अही जाते लखवाना छे। तो बधाने याद रही गयुं ने કે કિચન, રેલવે સ્ટેશન, ફાર્મ અને ગાર્ડનમાં કઈ કઈ વસ્તુઓ હોય છે, તો એ બધી વસ્તુને તમારે યાદ રાખવાનું છે। સો ફ્રેન્ડ્સ, હવે આપણે એક્ટિવિટી 6 કરીશું, તો તેમાં આપણને 3 બોક્સ આપવામાં આવ્યા છે। સો ફ્રેન્ડ્સ, હવે આપણે એક એક્ટિવિટી કરવાનું છે। આપણને અ ગાર્ડન, અ કિચન અને અ રેલવે સ્ટેશન આપ્યું છે અને તેમાં જુદા જુદા સેન્ટેન્સ પર આપ્યા છે, તો એ સેન્ટેન્સ ક્યાં આવશે એ આપણે નક્કી કરવાનું છે। ગાર્ડન એ વિભાગ છે, અ કિચન બી વિભાગ છે અને અ રેલવે સ્ટેશન સી છે, તો આપણે સેન્ટેન્સ વાંચતા જઈશું અને એ એમાં આવશે, બીમાં આવશે કે સીમાં આવશે એ આપણે લખતા જઈશું। ચલો, ધીઝ ઇઝ અ કિચન, તો કિચન કયું છે? બી, એટલે આપણે અહીં લખીશું બી। ચલો, ધ ટ્રીઝ આર શેડી, એટલે શામાં આવશે? એમાં। ચલો, હવે ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, મીઠા છે એવું ની કર ની। ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, તો ગેસ સ્ટવ શેમાં આવશે? કિચન, એટલે અહીંયા શું આવશે? બી। ચલો, હવે આગળ જોઈશું, ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ, ગાર્ડ શામાં આવશે? રેલવે સ્ટેશન, તો એમાં શું છે? સી, એટલે આપણે અહીં લખીશું સી। ચલો, હવે ધીઝ ઇઝ અ રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશન માટે શું છે? સી। ચાલો, ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ, તો ડાઇનિંગ ટેબલ શામાં આવશે? કિચનમાં, એટલે કિચન માટે શું છે? બી। ચાલો, ધ ફ્લાવર્સ આર બ્યુટિફુલ, તો ફ્લાવર્સ ક્યાં આવશે? ગાર્ડનમાં, એટલે શું લખીશું અહીં? એ। ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ, તો પેસેન્જર્સ ક્યાં હોય? રેલવે સ્ટેશન પર, એટલે રેલવે સ્ટેશન માટે શું લખીશું આપણે? સી। વેરી ગુડ। ચલો, હવે જોઈશું, ધીઝ ઇઝ અ ગાર્ડન, તો ગાર્ડન માટે શું લખીશું? એ। ચલો, પછી ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ધ ઇંગ્લિશ, તો ટાઈમ ટેબલ ક્યાં હોય? રેલવે સ્ટેશનમાં, એટલે અહીંયા શું લખીશું? સી। હવે ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ, તો ડાઇનિંગ ટેબલ ડિશિસ ક્યાં હોય? કિચનમાં, એટલે કિચન માટે લખીશું બી। અને ધ પ્લાન્ટ્સ આર સ્મોલ, તો પ્લાન્ટ્સ ક્યાં હોય? ગાર્ડનમાં, એટલે અહીં શું લખીશું? એ। શું ફ્રેન્ડ્સ, તમને ખબર પડી ગઈ ને કે કઈ વસ્તુ ક્યાં હોય છે? તો એ તમારે નીચે લખવાનું રહેશે। અહીં જે આપણે એબીસી પ્રમાણે કર્યું તેને આપણે અહીં એના સેન્ટેન્સ અહીં લખવાના છે, બીના સેન્ટેન્સ કિચનમાં લખવાના છે અને સી લખેલું હોય તે રેલવે સ્ટેશનમાં લખવાના છે। એક્ટિવિટી 8 છે, તો તેમાં તમારે તમારા વર્ગમાં કઈ કઈ વસ્તુ આપેલું છે તે લખવાનું છે, તે તમારે જાતે કરવાનું રહેશે। તો ફરી મળીશું કંઈક નવું શીખવા માટે। બાય બાય, સી યુ અગેન।